અંકમાં સુધારેલા બિયારણ વિશે શીખ્યા હતા, યાદ છે ને? ગઈકાલે મેં એક ખેતરની મુલાકાત લીધી હતી. ત્યાં ખેડૂતે મને ટામેટાના સુધારેલા બિયારણના ઉત્પાદન માટેની સંકર પરાગણની રીત બતાવી. શું તમારે એના વિશે જાણવું છે? તો જુઓ, આ છે ટામેટાનો છોડ. તેના ઉપર સારી જાતના ટામેટા આવે છે. આ છે ટામેટાના છોડ ઉપરના પુષ્પો. હવે જુઓ, આ પુષ્પના પુંકેસરમાંથી પરાગરજ ભેગી કરવામાં આવે છે. આ પરાગરજને જે ટામેટાના છોડ ઉપર સારા ફળ આવતા નથી તેવા છોડના પુષ્પ ઉપર આવેલા સ્ત્રી કેસરના પરાગાસન પર આ રીતે સ્થાપિત કરવામાં આવે છે. થોડા દિવસ પછી આ સ્થાપિત કરેલા પરાગરજવાળા છોડને જોતા આવો સુંદર વૃદ્ધિ અને વિકાસ પામેલ ટામેટાના ફળવાળો છોડ જોવા મળે છે. આ ક્રિયાને સંકરણ કહે છે. જે છોડ ઉપર સારા ટામેટા આવતા નહોતા તે ટામેટાના છોડ ઉપર જુઓ, હવે કેવા સરસ ટામેટા ઉગેલા દેખાય છે. તો તમે અહીં જોયું કે અહીં બિયારણના ઉત્પાદનમાં સુધારેલા બિયારણના ઉત્પાદન માટે છોડ પર પરાગનયન દ્વારા સંકરણ કરી સંકર એટલે કે હાઇબ્રિડ બિયારણ ઉત્પન્ન કરવામાં આવે છે. સૂર્યમુખી, કપાસ, એરંડા, ડાંગર વગેરે જેવા પાકોનું હાઇબ્રિડ બિયારણ ખેડૂતો તૈયાર કરે છે. તમે આગળના અંકમાં કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન બનાવવાની રીત શીખ્યા છો. હવે આપણે ખેતીની એવી પદ્ધતિ વિશે સમજીશું જેમાં જમીન વગર ખેતી કરી શકાય. આ પદ્ધતિનું નામ છે હાઇડ્રોપોનિક્સ. હાઇડ્રો એટલે પાણી, જ્યારે પોનિક્સ એટલે કે જહેમત કે શ્રમ થાય છે. હાઇડ્રોપોનિક્સ ખેતી પદ્ધતિ એટલે જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ. જ્યાં ખેતીલાયક જમીન ઓછી છે અથવા નથી, તેમજ સિંચાઈ માટે પાણી ઓછું છે, તેવા સ્થળોએ આ પદ્ધતિ દ્વારા ખેતી કરી શકાય છે. હાઇડ્રોપોનિક્સ ખેતી પદ્ધતિ ત્રણ રીતે થઈ શકે છે. વોટર કલ્ચર પદ્ધતિ, ગ્રેવલ કલ્ચર પદ્ધતિ, સેન્ડ કલ્ચર પદ્ધતિ. તો આપણે આ બધી પદ્ધતિઓ વિશે ક્રમશઃ શીખીશું. જુઓ, પહેલી પદ્ધતિનું નામ છે વોટર કલ્ચર પદ્ધતિ. આ પદ્ધતિનું ચિત્ર જુઓ, અહીં આપેલું છે. પહેલા આપણે આ વોટર કલ્ચર પદ્ધતિ એટલે શું તે સમજીએ, ત્યાર પછી આ પ્રવૃત્તિ કેવી રીતે થાય છે તે સમજીશું. તમારે પણ આ પ્રવૃત્તિ કરવી છે ને? ખૂબ સરસ. આ પદ્ધતિમાં પીવીસી પાઇપ લઈ યોગ્ય અંતરે કાણા પાડી છોડના મૂળને કાણામાં ગોઠવવામાં આવે છે. એક કરતા વધારે પાઇપનું જોડાણ કરી દરેક પાઇપમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, બોરોન અને ગંધક જેવા તત્વયુક્ત પાણી વહેવડાવવામાં આવે છે. છોડના વિકાસ માટે જરૂરી પાણી અને પોષક તત્વો પાઇપ દ્વારા મળી રહે છે. વધારાનું પાણી પાઇપના છેડે બીજા પાત્રમાં એકત્ર કરી ફરીથી વહેવડાવવામાં આવે છે. પરિણામે પાણી અને ખાતરની બચત થાય છે. ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ. જે માટે જરૂરી સાધનોમાં ટેબલ કે સ્ટેન્ડ, પાણીની બે ટાંકી, પીવીસી પાઇપ, વાલ્વ, છોડ સહિતના રોપા, નાની મોટર કે પંપ, રબરની ટ્યુબ, રોપાઓને જરૂરી પોષક તત્વો એટલે કે ખાતરની જરૂર પડશે. તમારા વિષય શિક્ષકશ્રી તમને આ પ્રવૃત્તિ માટેના સાધનો આપશે. તમે જૂથમાં આ પ્રવૃત્તિ કરજો. હવે આ પ્રવૃત્તિ કેવી રીતે કરીશું તે જુઓ. આ એક લોખંડનું સ્ટેન્ડ છે. તમે ટેબલ અથવા સ્ટેન્ડ લઈ શકો છો. આ સ્ટેન્ડ ઉપર ઊંચાઈ પર આ પાણીની ટાંકીને મૂકીએ. હવે જુઓ, આ છે પીવીસી પાઇપ. તેને મોટર અને પાણીની ટાંકીની સાથે આ રીતે જોડીએ. પીવીસીની પાઇપ ઉપર યોગ્ય અંતરે કાણા પાડેલા છે. આ કાણા પાડેલા પાઇપમાં છોડના રોપાઓને મૂળ સહિત કાણામાં આ રીતે ગોઠવવામાં આવે છે. તમે અહીં છોડના મૂળ પાઇપના કાણામાં ગોઠવાયેલા જોઈ શકો છો. હવે ટાંકીમાં પાણી લઈએ. આ પાણીમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, બોરોન અને ગંધક જેવા તત્વોયુક્ત ખાતર નાખીએ. ટાંકીનું પાણી ખાતરયુક્ત બની જશે. હવે પાણીને વહેવડાવવામાં આવે છે અને પોષક તત્વોવાળું પાણી પાઇપમાં વહે છે અને વધારાનું પાણી આ નીચેની ટાંકીમાં ભેગું થાય છે. તો તમે જોઈ શકો છો કે છોડના વિકાસ માટે જરૂરી પાણી અને પોષક તત્વો પાઇપ દ્વારા છોડને મળે છે. આ રીતે છોડનો વિકાસ થાય છે.
તો તમે જોયું કે જમીન વગર ઓછા પાણીથી ખેતી કરીને પણ સારું ઉત્પાદન મેળવી શકાય છે। આ પદ્ધતિનો ઉપયોગ જ્યાં ઓછી જમીન હોય, બિન ઉપજાઉ જમીન હોય, ડુંગરાળ જમીન હોય કે પથરાળ જમીન હોય ત્યાં થાય। વોટર કલ્ચર પદ્ધતિ દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે। હવે આપણે આગળ વધીએ। હાઇડ્રોપોનિક્સ ખેતીનો બીજો પ્રકાર ગ્રેવલ કલ્ચર પદ્ધતિ વિશે સમજીએ। આ પ્રવૃત્તિનું ચિત્ર તમે પાઠ્યપુસ્તકમાં જુઓ। આ પદ્ધતિમાં મકાનની છત પર પ્લાસ્ટિક નાખી તેના પર રોપા સ્થિર ઊભા રહે તે માટે કાંકરાનું 1 ફૂટ જેટલો સ્તર તૈયાર કરવામાં આવે છે। આ કાંકરાના સ્તરમાં યોગ્ય અંતરે રોપા રોપવામાં આવે છે। આ રોપા ઉપર પોષક તત્વયુક્ત પાણીનો છંટકાવ થાય છે। આ જ રીતે સેન્ડ કલ્ચર પદ્ધતિમાં રેતીનું સ્તર તૈયાર કરી રોપા ઉછેરવામાં આવે છે। તમારે આ પ્રવૃત્તિ કેવી રીતે થાય છે જોવું છે ને? ખૂબ સરસ। તો આ પ્રવૃત્તિ માટેના જરૂરી સાધનો લો। આ પ્રવૃત્તિ માટે ટકાઉ પ્લાસ્ટિકની શીટ, નાના મોટા કાંકરા, પાવડો, વાવવા માટેના છોડવા કે રોપા, પાણીની ટાંકી, પાણી છાંટવાનું સાધન, પોષક તત્વો એટલે કે ખાતરની જરૂર પડશે। હવે આ પ્રવૃત્તિ કેવી રીતે કરીશું તે જુઓ। મકાનના ધાબા પર આ રીતે ટકાઉ પ્લાસ્ટિકની ચાદર એટલે કે શીટ પાથરીએ। આ પ્લાસ્ટિકની ચાદર ઉપર નાના મોટા કાંકરાઓને પાવડા વડે પાથરી તેનો 1 ફૂટ જેટલો સ્તર બનાવીએ। જુઓ, આ કાંકરાનો સ્તર તૈયાર થઈ ગયો। હવે કાંકરાના સ્તરમાં યોગ્ય અંતરે રોપાઓને મૂળ સહિત આ રીતે સ્થિર ઊભા રાખીએ। હવે આપણે લીધેલા પોષક તત્વયુક્ત ખાતરને ટાંકીના પાણીમાં નાખીએ। આ રોપા ઉપર પોષક તત્વયુક્ત પાણીનો સાધનની મદદથી છંટકાવ કરીએ। આ રીતે કાંકરાઓના થર ઉપર થોડા દિવસ સુધી દરરોજ આ પાણીનો છંટકાવ કરતા રહીએ। થોડા દિવસ પછી અવલોકન કરતા છોડના રોપાઓ આ રીતે વિકાસ પામેલા જોવા મળે છે। આ રીતે મકાનની છત પર ગ્રેવલ કલ્ચર પદ્ધતિ વડે ફૂલ, ફળ કે શાકભાજીનું ઉત્પાદન કરી શકાય છે। તમારે ગ્લેવર કલ્ચર પદ્ધતિના વધારે ચિત્રો જોવા છે તો જુઓ। આ છે ગ્રેવલ કલ્ચર પદ્ધતિ। તમે જોઈ શકો છો કે આ તાસકમાં કાંકરાઓનો થર કર્યો છે અને વચ્ચે જુદા જુદા રોપાઓને ઉગાડ્યા છે। જમીન વગર પણ ઓછા પાણીથી ખેતી થાય છે। હવે આપણે સેન્ડ કલ્ચર પદ્ધતિ વિશે શીખીએ। આ પદ્ધતિ ગ્રેવલ કલ્ચર પદ્ધતિ જેવી જ છે, પણ તેમાં તફાવત એ છે કે ગ્રેવલ કલ્ચર પદ્ધતિમાં કાંકરાનો ઉપયોગ થાય છે, જ્યારે સેન્ડ કલ્ચર પદ્ધતિમાં રેતીનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિ દ્વારા જુદા જુદા શાકભાજી, ફૂલ છોડ, દ્રાક્ષ, સ્ટ્રોબેરીના પાક મેળવી શકાય છે। તમે પાઠ્યપુસ્તકના ચિત્રને જુઓ। આ ચિત્રમાં ઝીણી રેતીમાં પાક ઉગાડેલો દર્શાવ્યો છે અને ડોલમાં કાણા પાડી તેમાંથી રબરની નળીને પસાર કરી છે। રબરની નળીનો બીજો છેડો પાઇપમાં ફિટ કર્યો છે। ડોલમાં ખાતરયુક્ત પાણી છે। આ પાણી રબરની નળી દ્વારા પાઇપમાં જાય છે અને વનસ્પતિના છોડનો વિકાસ થતો દર્શાવ્યો છે। તેવી જ રીતે ગ્રેવલ કલ્ચર પદ્ધતિમાં પણ ડોલમાંથી પાણી નળી વાટે પાઇપમાં જતું દર્શાવ્યું છે। આ પોષણયુક્ત પાણીની મદદથી વનસ્પતિનો વિકાસ થતો દર્શાવ્યો છે। હવે આપણે સેન્ડ કલ્ચર પદ્ધતિ વિશે વધુ સમજીએ અને પ્રવૃત્તિ કરીએ। આ પદ્ધતિમાં મકાનની છત પર પ્લાસ્ટિક પાથરી 1 ફૂટ જેટલું રેતીનું સ્તર તૈયાર થાય છે। રેતીના સ્તરમાં યોગ્ય અંતરે રોપા રોપી તેમાં પોષક તત્વયુક્ત પાણીનો છંટકાવ થાય છે। આ પદ્ધતિને સેન્ડ કલ્ચર પદ્ધતિ કહે છે। આ પદ્ધતિનો ઉપયોગ ડુંગરાળ, પથરાળ કે બિન ઉપજાઉ જમીન હોય કે પછી વસાહતી વિસ્તાર હોય ત્યાં મકાનોના ધાબા પર ખેતી કરવાની આ વિશિષ્ટ પદ્ધતિ છે। મકાનોની પાકી છત પર ટકાઉ પ્લાસ્ટિક પાથરી તેમાં 1 ફૂટ જેટલો રેતીનો સ્તર કરી રોપા ગોઠવાય છે અને નિયમિત પાણીનો છંટકાવ કરી શાકભાજી, ફૂલ, ફળ ઉગાડી શકાય છે। તમારે આ પ્રવૃત્તિ જોવી છે ને? તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ। આ માટેના જરૂરી સાધનો જોઈ લો। આ પ્રવૃત્તિ માટે ટકાઉ પ્લાસ્ટિકની ચાદર કે શીટ, જાડા પ્લાસ્ટિકનું ટબ, રેતી, પાવડો, વાવવા માટેના છોડવા કે રોપા, પાણીની ટાંકી,
પાણી છાંટવા માટે સાધન પોષક તત્વો એટલે કે ખાતરની જરૂર પડશે। તમે આ પ્રવૃત્તિ પહેલા ધ્યાનથી જોઈ લો, ત્યાર પછી ઘરે જાતે તમે પ્રવૃત્તિ કરજો। તો ચાલો, તમે બધા તૈયાર છો ને? એક મકાનના થાબા પર પ્લાસ્ટિકની ચાદર આ રીતે પાથરીએ। હવે પ્લાસ્ટિકની ચાદર પર પાવડાની મદદથી રેતીને પાથરતા જઈએ। આ રીતે આ રેતીનો થર 1 ફૂટ જેટલી ઊંચાઈનો થઈ ગયો। આ ક્યારામાં યોગ્ય અંતરે મૂળ સહિત છોડના રોપાઓ રોપીએ। હવે આપણે પોષક તત્વોયુક્ત ખાતરને લીધેલા પાણીમાં ઓગાળીએ અને પાણી છાંટવાના સાધનથી રોપા ઉપર પાણીનો છંટકાવ કરીએ। થોડા દિવસ નિયમિત રીતે પાણીનો છંટકાવ કરીશું। જુઓ કેટલો સુવિકસિત છોડનો વિકાસ થયો છે, તમે અવલોકન કર્યું ને? થોડા દિવસ બાદ આ રોપા ઉપર આ રીતે ફૂલ અને ફળ આવી જતા દેખાશે। તો તમને ખ્યાલ આવી ગયો ને આ પદ્ધતિ કેવી રીતે થાય છે? તમે પણ ઘરે જઈને ગ્રેવલ કલ્ચર પદ્ધતિ અને સેન્ડ કલ્ચર પદ્ધતિની પ્રવૃત્તિ કરી શાકભાજી ફળ ફૂલનું વાવેતર કરજો।